જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ નંબર અગિયાર યસ્ય જનનમ તસ્ય મરણમ આગળ શીખીશું વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈ ગયા કે વિદ્યાથી આપેલા વાસણો કરતાં વધારે વાસણો મળવાથી વિદાસ ખુશ થયો હવે આગળ પાઠ આજે આપણે શીખીશું અપત્ય રૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વેતદાસ પ્રસન્ન જાપત્યૂપેણ એટલે બચ્ચારૂપે નૂતનાની પાત્રાણી નવા વાસણો સંપ્રાપ્ય એટલે મેળવીને વિદ્યાર્થી મિત્રો આ ક્રુદન છે સંબંધક ભૂતક્રુદન અન્ડરલાઇન કરી દેજો વિતદાસ એટલે વેદદાસ પ્રસન્ન જોષ થયો અપત્યુપે નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વેદદાસ પ્રસન્ન જરૂપે નવા વાસણો મેળવને વેતદાસ ખોષ થયો વ્યતીતેષુ કતિપયેસુ દિવસુ કૂટનાથઃ પુનઃ અપી વિતદદાસ પાત્રાર્થમ પ્રાર્થયત હવે કૂટનાથની ખરાબ નીતિ હતી એ નીતિ સફળ બનાવવા માટે હવે કૂટનાથ વિતદાસના ઘેર બીજા વાસણો લેવા માટે જાય છે કતિપયશું એટલે કેટલાક દિવસેશું એટલે દિવસો વ્યતીતેષુ એટલે વીતી જતા કૂટનાથ એટલે કૂટનાથ પુનઃ એટલે ફરીવાર વાર એટલે વિતદદાસને પાત્રાર્થમ એટલે વાસણો માટે પ્રાર્થ એટલે માગણી કરી વ્યતીતેષું કતિપયેશું દિવસેશું કૂટનાથઃ પુનઃ વિતદાસ પ્રા પાત્ર પ્રાર્થયત કેટલાક દિવસ વીતી જતાં ફરીવાર કોટનાથી વિતદાસને વાસણો માટે માંગણી કરી પ્રદત્તેભ્ય પાત્રેભ્ય આપેલા વાસણો કરતા અપિ એટલે પણ અધિકારામ વધારે પાત્રામ લાભો વાસણોનો લાભ ભવિષ્યથી એટલે થશે ઇતિ દુર્મત્યા એટલે એવી દુર્મતિથી પ્રેરિતો એટલે પ્રેરાયેલા વિતદદાસ એટલે તસ્મે એટલે તેને સર્વાણી એટલે બધા ઈષ્ટાની એટલે જોઈતા પાત્રાણી એટલે વાસણો દત્વાન એટલે આપ્યા પ્રદત્ભ્ય પાત્રેભપકાના પાત્ર લાભો ભવિષ્ય ઈ દુર્મત્યા પ્રેરિયું વિતદાસ તસ્મે સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્વાન આપેલા વાસણો કરતા પણ વધારે વાસણોનો લાભ થશે એવી દુર્મતીથી પ્રેરાયેલા વેદાસી તેને બધા જોઈતા વાસણો આપ્યા આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો અતિ લોભ એ પાપનું મૂળ છે એ આપણે આ પાઠમાં જોઈશું હવે એને જોઈતા હતા એના કરતાં વધારે વાસણો આપ્યા શા માટે આપ્યા છે એટલા માટે આપ્યા કે મને આના કરતા વધારે વાસણ મળશે લાલચ બુરી બલ્લા એના જેમ એને વધારે વાસણ આપ્યા વ્યતિત શું વ્યતિત્ય આપી એક માસે યદા કુટનાથ પાત્ર ન પ્રત્યપિતિતાપન્ન વિતદા કોટનાથગૃહ ગત્વા સ્વિયાની પાત્ર અયાચત ગત્વા છે વિદ્યાર્થી મિત્રો સ્વંધક્રોદન છે અન્ડરલાઇન કરી દેજો હવે કોટનાથ વાસણો લઈ ગયા એને એક મહિનો થઈ ગયો છતાં પણ વાસણ પાછા આપવા આવ્યો નથી એટલે હવે વિદાસ કુટનાથના ઘેર જાય છે વ્યતિતિ અપી એટલે પહેલાં આપણે લેવાનું છે એક માસ એટલે એક માસ વ્યતિથિ અપી એટલે વીતી જવા છતાં યદા એટલે જ્યારે કૂટનાથ એટલે કૂટનાથી પાત્રાણી એટલે વાસણો ન પ્રત્યર્પિતવા અને એટલે પાછા ન આપ્યા તદા એટલે ત્યારે ચિંતા આપન્નઃ એટલે ચિંતિત થયેલા વેતદાસ એટલે વેદદાસી કૂટનાથ ગૃહમ એટલે કોટનાથના ઘેર ગતવા એટલે જઈને સ્વકીયાની પાત્રાણી પોતાના વાસણો અયાચત એટલે માગ્ય એક અપીએમાસે યદા કુટનાથ પાત્રાણી ન તદા ચિંતા પ્રત્યપિતિતાપન્ન વિતદા કુટનાથ કુટનાથગૃહ ગત્વા સ્વિ પાત્રાણી અયાચત એક માસ વીતી જવા છતા જ્યારે કોટનાથી વાસણો પાછા ન આપ્યા ત્યારે ચિંતિત થયેલા વિતદાસે કોટનાથના ઘેર જઈને પોતાના વાસણો માગ્યા કોટનાથ સશોકમ અકથયત હવે જ્યારે વીતદાસ કોટનાથના ઘેર વાસણ માગવા ગયો ત્યારે હવે કોટનાથ શું કહે છે જુઓ કોટનાથ એટલે કોટનાથથી શોકમ એટલે શોક સાથે અકથયત એટલે કહ્યું કોટનાથે શોક સાથે કહ્યું પવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની પવત એટલે તમારા સર્વાણી પાત્રાણી બધા વાસણો મૃતાની એટલે મરી ગયા છે પવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની તમારા બધા વાસણો મરી ગયા છે આપણે કહીએ છીએ જે જન્મે છે તેનો નાશ એટલે કે મૃત્યુ છે જ એ પ્રમાણે એને કઈ યુગ વાસણો મરી ગયા વિતદાસ કોપાબિષ્ટ સન અકથયત વિતદાસ એટલે વિદ્દાસી કોપાવિષ્ટ એટલે ગુસ્સા સાથે સન અકથયત એટલે તેને કહ્યું કારણ કે હવે ગુસ્સે વિદ્દાસ થઈ ગયો છે કે પોતાના વાસણ પાછા મળ્યા નથી એટલા માટે ગુસ્સો કરે છે એવમ કથમ ભવેત

મરણમ કથમ એટલે મરણ કઈ રીતે સંભવતી એટલે શક્ય છે નિર્જીવાના પાત્ર મરણમ કથમ સંભવતી નિર્જીવાસણનું મરણ કઈ રીતે શક્ય છે કૂટનાથ ધૈર્યમ અવલંબ્ય વચસા અવદત હવે કોટનાથ શાંતિથી બોલે છે એ મોટા અવાજે બોલતો નથી કારણ કે પડોશીને એને છેતરવો હતો કોટનાથ એટલે કોટના ધૈર્ય અવલંબ્ય એટલે ધીરજ ધરીને શાંત વચસા અવદત એટલે શાંત વચનથી બોલ્યો મહોદય એટલે હિ મહાશય યદી પાત્રાણ જન્મ ભવતી તરી તેશા મરણમ અપીભવતી હવે કોટનાથ કહે છે તે દિવસે મેં એમ કહ્યું કે વાસણો તમારા આ નવા વાસણો બધા જન્મેલા છે તે દિવસે તમે સાચું બોલી ગયા હતા તો જેનો જન્મ છે તેનો મૃત્યુ નિશ્ચિત છે તો આજે હું તમારા વાસણો લાવ્યા એ મૃત્યુ પામ્યા એમ કહેવા માગે છે એટલે જો પાત્રાણમ જન્મ ભવતી વાસણોનો જન્મ થાય છે તહી એટલે તો તેસામ મરણમ વત્તા આપી એટલે તેમનું મરણ પણ ભવતી એટલે થાય છે યત્ર જન્મ ભવતી તરી તેશા મરણમ ભવતી જો વાસણોનો જન્મ થાય છે તો તેમનું મરણ પણ થાય છે પૂર્વમ જાતાની પાત્રાણી ભવતઃ ગૃહે વિલસતી પૂર્વમ એટલે પહેલા જાતાની એટલે જન્મેલા પાત્રાણી એટલે વાસણો

યાની એટલે જી પાત્રાણી એટલે વાસણો પવત બિહિ એટલે તમે દત્તાની એટલે આપેલા તાની મમ ગૃહે એટલે તી મારા ઘરમાં મૃતાની એટલે મરી ગયા યાની પાત્રાણી પવત બિહિ દત્તાની તાની મમ ગૃહે મૃતાની જે વાસણો તમે આપેલા તે મારા ઘરમાં મરી ગયા તત્ર અહમ કિમ કરતું સમર્થ તો હું શું કરવા સમર્થ છું પશ્ય જુઓ જન્મ ભવતી પાત્રાના મરણે સંશય કથમ પાત્રાણા એટલે વાસણોનો જન્મ ભવતી એટલે જન્મ થાય છે મરણે સંશયમ કથમ તો મરણની બાબતમાં સંશય શા માટે જન્મ ભવતી પાત્રાના મરણે સંશયમ કથમ વાસણોનો જન્મ થાય છે તો મરણની બાબતમાં સંશય શા માટે જગતી યત સમુત્પન્નમ નશ્યતિ સર્વથા ધ્રુવ જગતી એટલે જગતમાં યદ એટલે જે સમુત્પનમ એટલે ઉત્પન્ન થયેલું હોય છે તે સર્વથા ધ્રુવમ નશ્યતી તે ચોક્કસપણે ધ્રુવમ એટલે ચોક્કસપણે નશ્યતી એટલે નાશ પામે છે જગતમાં જે ઉત્પન્ન થયેલું હોય છે તે ચોક્કસપણે નાશ પામે છે જન્મ ભવતી પાત્રાણ મરણે સંશયમ કથમ જગતી યત સમુત્પન્ન નશ્યતી સર્વથા ધ્રુવ વાસણોનો જન્મ થાય છે તો મરણની બાબતમાં સંશય શા માટે જગતમાં જે ઉત્પન્ન થયેલું હોય છે તે ચોક્કસપણે નાશ પામે છે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાંથી આપણને બોધ મળે છે કે વધારે લોપ કરવો નહીં નહીં તર પાછોથી વેદદાસની જેમ આપણે હેરાન થઈએ તો વિદ્યાર્થી મિત્રો આ પાઠનું ભાષાંતર તૈયાર કરી નાખજો અને નોટમાં લખી નાખજો જય સ્વામિનારાયણ અસ્તુ